આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરનારા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો આરોપીએ સોશિયલ મીડિયા થકી કિશોરી સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં પ્રેમઝાળમાં ફસાવી તેણીની પર દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં સમગ્ર મામલે કતારગામ પોલીસે મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરતના કતારગામ વિસ્તારમાં સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી એક 15 વર્ષીય કિશોરી પર યુવકે દુષ્કર્મ આચર્યું હતું વાત કંઈક એમ છે કે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરી સાથે સોશિયલ મીડિયાના માધ્યમ થકી યશ નામના ઇસમે મિત્રતા કેળવી હતી અને બાદમાં તેની સાથે અવારનવાર વાતચીત કરતો હતો અને બાદમાં કિશોરીને વિશ્વાસમાં લઈને પ્રેમભરી વાતો કરી તેને તેના મિત્રના ઘરે લઈ ગયો હતો જ્યાં તેણે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર મામલે દુષ્કર્મનો ભોગ બનેલી વિદ્યાર્થીએ કોઈને પણ જાણ ન કરી હતી પરંતુ ભાંડો ત્યારે જ ફૂટ્યો જ્યારે કિશોરી ગર્ભવતી થઈ હતી કિશોરીને પેટમાં દુખાવો થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેને 2 માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું આ મામલે પરિવારજનોએ સમગ્ર હકીકત પૂછતા કિશોરીએ સમગ્ર હકીકત જણાવી હતી જેથી પરિવારે સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે પરિવારજનોની ફરિયાદના આધારે કતારગામ પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપી યશ વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તેની કાયદેસરની કાર્યવાહી કરી છે અને તેને મારું ફક્ત કહેવું એટલું છે કે આ ફક્ત સામાન્ય જનતા માટે જ કેમ જે મોટા મોટા કર્મચારીઓ છે ભાજપના નેતાઓ છે એમના માટે કેમ નહીં ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ત્યાં સુધી કે ન્યૂઝપેપરમાં પણ આવી ગયું છે મોટા મોટા નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો છે માસ્ક નથી પહેર્યા સભાઓ કરી છે તો એમનું શું થયું એમના પર શું કોઈ દંડ કરવામાં આવ્યો શું કોઈ કાર્યવાહી કરવામાં આવી બસ મારી અમારી એ જ માંગ છે કે આ મોટા મોટા નેતાઓ સરકારી કર્મચારીઓ ઉપર ધ્યાન આપવામાં આવે અને જવાબ આપવામાં આવે કે તેમનું કર્યું શું અને દરેક સામાન્ય નાગરિકે જાગૃત થવું જોઈએ અને દરેકે બોલવું જોઈએ કે ફક્ત કાયદો સામાન્ય માણસો માટે જ નથી મોટા મોટા નેતાઓ માટે પણ સામાન્ય કાયદો લાગે છે.